વિદ્યાર્થી મિત્રો, આપણે કોષરસ પટલની જે થિયરી છે એને આગળ ભણીએ. કોષરસ પટલમાં લિપિડ 40% હોય, પ્રોટીન 52%. હવે આપણે લિપિડની વાત કરી કે લિપિડ કેવા હોય, તો કે લિપિડની અંદર કેવી હોય, શીર્ષ હોય અને પૂંછડી હોય. શીર્ષ કેવું હોય, ધ્રુવ્ય હોય, અને પૂંછડી કેવું હોય, અધ્રુવ્ય. હવે પ્રોટીનની વાત કરી છે, 52% પ્રોટીન હોય, કેવા પ્રકારના હોય, તો પ્રોટીન બે પ્રકારના હોય, એક તો અંતર્ગત પ્રોટીન અને બીજા બહિર્ગત પ્રોટીન. એક તો કેવા હોય, અંતર્ગત પ્રોટીન, અને બીજા કેવા હોય, બહિર્ગત પ્રોટીન. અંતર્ગત પ્રોટીન એટલે, તો અંતર્ગત પ્રોટીન એટલે કે બરોબર, હવે જે પ્રોટીન શું હોય છે, આ બહારની તરફ આવેલા હોય. આ પ્રોટીન, અમુક પ્રોટીન શું હોય, બહારની બાજુ આવેલા હોય, બરાબર, એને શું કહેવાય, બહિર્ગત પ્રોટીન. અને જે પ્રોટીન કોષરસ્તરની અંદરની બાજુએ આવેલા હોય એને શું કહેવાય, અંતર્ગત પ્રોટીન. જો અહીંયા કોષ આવી રીતે હોય, જો આવી રીતે અહીંયા કોષ દોડી દેતા હોય, આ કોષ દોડતા હોય આપણે, બરાબર, આઈડિયા આવ્યો તમને? જો વિદ્યાર્થી, આ અંતર્ગત પ્રોટીન છે. આ અંતર્ગત પ્રોટીન જો આખા અંદર, આખા કોષની અંદર આખા આવેલા છે, ત્યારે બહિર્ગત પ્રોટીન શું હોય, અમુક 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 બહાર સુધી આવેલા હોય, બરાબર. જો આ અંતર્ગત એટલે આખો અંદર આવેલો છે, ગોટ ઇટ, પરફેક્ટ. કોષરસ પટલની શોધ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરી, બરાબર, પણ એ કંઈ બધા સફળ ન થયા. પણ ઈસવીસન 1972માં સિંગર અને નિકોલસને કોષરસ પટલને સમજાવતું સર્વ સ્વીકૃત ફ્લુઇડ મોઇઝેક મોડેલ આપ્યું. ઈસવીસન 1972માં સિંગર અને નિકોલસને શું કર્યું, કોષરસ પટલને સમજાવતું સર્વ સ્વીકૃત ફ્લુઇડ મોઇઝેક મોડેલ આપ્યું. ઈસવીસન 1972માં સિંગર અને નિકોલસને કીધું કે કોષરસ પટલ આવું હોય, એને સમજાવતું જે મોડેલ આપ્યું એ ફિગરમાં જોઈએ, એ કોનું છે, ફ્લુઇડ મોઇઝેક મોડેલ. ફ્લુઇડ મોઇઝેક મોડેલ શું કહે છે, કે દ્વિસ્તરીય લિપિડના અસમ સ્તરમાં પ્રોટીન શું હોય, આવેલા હોય અથવા ખૂપેલા હોય. શું કીધું એણે, લિપિડના દ્વિસ્તરીય અસમ સ્તરમાં પ્રોટીન આવેલા હોય. શું કીધું, લિપિડના દ્વિસ્તરીય એટલે કે દ્વિસ્તરીય એટલે કે બે બાજુ, બરાબર, લિપિડનો બે બાજુ સ્તર હતો, બરાબર, અસમ સ્તરમાં પ્રોટીન આવેલા હોય, બરાબર. જો આ લિપિડનો સ્તર છે દ્વિસ્તરીય લિપિડ, અસમ એટલે, અસમ સ્તર એટલા માટે કહી શકાય કે ભાઈ આમાં કંઈ નક્કી નથી, કારણ કે વચ્ચે શું પ્રોટીન આવી જાય, અસમ થઈ ગયું, ક્યાં બંને સમાન થોડું સ્તર દેખાય છે, વચ્ચે પ્રોટીન આવે તો અસમ થઈ ગયું, અસમ સ્તર થઈ ગયું. દ્વિસ્તરીય લિપિડના અસમ સ્તરમાં પ્રોટીન શું હોય, આવેલા હોય, ગોઠવાયેલા હોય. જો ખૂપેલા પણ છે, જો આ પ્રોટીન આવેલા છે કે નહીં, કોષરસ પટલનું કાર્ય શું છે, તો કે અણુઓના આરપાર વહન. કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું છે, તો કે ભાઈ અણુઓના આરપાર વહનનું. કોષરસ પટલ શું કરે, અણુઓને આરપાર વહન કરાવે, એટલે કે કોષરસ પટલ દ્વારા શું હોય છે, કોઈપણ જે અણુ હોય એ શું હોય છે, કોષની અંદર આવી શકે અને કોષની બહાર પણ જઈ શકે. તો આપણે જો કોષની અંદર કોઈ પાણી જેવા અણુને લાવવો હોય તો શું હોય, પ્રોટીનના માર્ગે જવું પડે. અને કોષરસ પટલની અંદર આ લિપિડ જેવા અણુને લાવવો હોય તો શું કરવું પડે, આ લિપિડના માર્ગેથી, બરાબર, આ માર્ગમાંથી લાવવાનું, આ માર્ગમાંથી લાવવાનું, બરાબર. લિપિડ જેવો કોઈ અણુ હોય તો આ માર્ગથી અંદરને બહાર જાય, અને કોઈ પાણી જેવો અણુ લાવવો હોય તો આ માર્ગથી, બરાબર. કારણ કે જ્યાં સુધી પ્રોટીન વિના એ પાણીનો અણુ નીકળી શકે નહીં, બરાબર, આઈડિયા આવી ગયો. બીજું એનું કાર્ય છે કોષીય વૃદ્ધિ, અંતઃભક્ષણ, કોષ વિભાજન અને કોષાંતરીય જોડાણ. આ યાદ રાખજો, બરાબર. કોષરસ સ્તર છે, એનું બીજું કાર્ય કયું છે, એનું બીજું કયું કાર્ય છે, તો કે એનું બીજું કાર્ય છે કોષીય વૃદ્ધિ, અંતઃભક્ષણ, કોષ વિભાજન અને કોષાંતરીય જોડાણ. તો કોષરસ પટલ દ્વારા શું થાય, કોષીય વૃદ્ધિ થાય, અંતઃભક્ષણ થાય, કોષ વિભાજન અને કોષાંતરીય જોડાણ થાય. આ શું છે, કોષરસ પટલના કાર્ય. આઈડિયા આવી ગયો. આ થિયરીને એકવાર જોઈ લઈએ, ફરીથી આખી રિપીટ કરી લઈએ. તો કોષરસ પટલ એટલે કોષરસ સ્તર છે શું, તો કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. લિપિડ એ બહારની તરફ ધ્રુવીય શીર સાથે અંદરની બાજુએ અધ્રુવીય પૂંછડી ધરાવે. તો લિપિડ શું કીધું, લિપિડ એ શું છે, ધ્રુવીય શીર સાથે અંદરની બાજુ શું ધરાવે, જો બહારની બાજુ શું છે, બંને બાજુ બહારની બાજુ શું છે, ધ્રુવીય શીર સાથે શું ધરાવે, અંદરની બાજુ શું ધરાવે, અધ્રુવીય પૂંછડી ધરાવે. કોષરસ પટલમાં દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ અને વચ્ચે પ્રોટીન આવેલા હોય. લિપિડનો દ્વિસ્તરીય સ્તર હોય, વચ્ચે શું આવેલા, પ્રોટીન આવેલા છે.
લિપિડમાં આવેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અદ્રવ્ય પૂંછડી એ પાણીના પર્યાવરણથી અલિપ્ત છે. જો આ પૂંછડી જે છે બરાબર આ બંને બધું શું છે પાણીના પર્યાવરણથી અલિપ્ત છે, કારણ કે પૂંછડી કેવી છે અદ્રવ્ય છે, માટે પાણી શું છે આની અંદર પસાર થઈ શકે નહીં. ઈસવીસન 1950માં જ્યારે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની શોધ થઈ પછી મનુષ્યનું જે રક્તકણ હોય એ મનુષ્યના રક્તકણની અંદર બરાબર સૌપ્રથમ શું કરવામાં આવ્યું, કોષરસ પટલ, એના કોષરસ પટલની અંદર જોવા મળ્યું. ત્યારે એના કોષરસ પટલમાં શું જોવા મળ્યું, તેનું કોષરસ પટલ એ લિપિડ પ્રોટીન અને કાર્બોદિતનું જે બનેલું છે, શેનું, કોનું, મનુષ્યના રક્તકણ, મનુષ્યના રક્તકણનું જે કોષરસ પટલ છે શેનું જો બનેલું છે, લિપિડ પ્રોટીન અને કાર્બોદિત. અને આ કોષરસ પટલમાં લિપિડ કેટલું હોય 40% હોય, પ્રોટીન કેટલા હોય 52%. લિપિડ કેટલું હોય 40% હોય, પ્રોટીન કેટલું હોય 52%. પ્રોટીન પાછા બે પ્રકારના હોય, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. બરાબર, અંતર્ગત પ્રોટીન એટલે અંદરની બાજુ કૂપેલા હોય, બહિર્ગત પ્રોટીન બહારની તરફ હોય. ત્યારબાદ ઈસવીસન 1972માં સિંગર અને નિકોલસને કોષરસ પટલને સમજાવતું એક સર્વસ્વીકૃત ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું. કયું આપ્યું? 1972માં સિંગર અને નિકોલસને ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું અને એણે એવું કીધું કે લિપિડના દ્વિસ્તરીય અસમ સ્તરમાં પ્રોટીન આવેલા. શું કીધું? લિપિડનું દ્વિસ્તરીય અસમ સ્તર હોય, બે બાજુ લિપિડ આવેલું હોય અને વચ્ચે શું હોય છે, પ્રોટીન આવેલા હોય. કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું કીધું? તો કોષરસ પટલનું મુખ્ય કાર્ય અણુઓના આરપાર વહન. કોષરસ પટલ શું કરે? કોઈ પણ અણુઓને કોષની અંદર અને કોષની બહાર જવા દે. બરાબર. અને બીજા કાર્ય કોષીય વૃદ્ધિ છે, અંતઃભક્ષણ છે, કોષ વિભાજન, કોષાંતરે જોડાણ. કોષીય વૃદ્ધિ એટલે કોષની વૃદ્ધિ કરવા માટે કોષરસ તો જરૂરી છે. અંતઃભક્ષણ એટલે અમુક કોષરસ પટલ જે હોય, ફેગોસાઇટ્સ પ્રકારના કોષરસ પટલ એ શું ખાઈ જાય આખા નાખા, જે નકામા જે કણો હોય જે ઝેરી દ્રવ્યો એને ખાઈ જાય. અને બીજું કોષ વિભાજન, એકમાંથી બે કોષો બનાવવા માટે જરૂરી. અને કોષાંતરે જોડાણ એટલે બે કોષો વચ્ચે જો સંપર્ક જાળવવો હોય. બરાબર. આ તમે કહો કોષાંતરે જોડાણ તો આપણે કોષરસી સેતુ દ્વારા, આપણે કોષ દિવાલ દ્વારા કરી શકીએ, પણ કોષ દિવાલ ક્યાંય બધા પ્રાણી બધા કોષોમાં તો ન જ હોય. આપણા જે કોષો હોય બરાબર, આપણા કોષોમાં કોષ દિવાલ ન હોય તો હવે આપણા કોષોમાં જોડાણ કરવું હોય તો કઈ રીતે કરવું? તો કે આપણા કોષોમાં કોષાંતરી જોડાણ કોના દ્વારા થાય? કોષરસ પટલ દ્વારા. જ્યારે વનસ્પતિ કોષમાં કઈ રીતે થાય? આ જોયું હતું ને, વનસ્પતિ કોષમાં કોષરસ સેતુ દ્વારા શું થાય? કોષીય દ્રવ્યોની આપલે થાય. તો કોષીય દ્રવ્યોની આપલે એટલે કોષાંતરી જોડાણ જ થયું. બરાબર. વનસ્પતિમાં શું થાય? એનું કેલ્શિયમ પેક્ટેટનું જે સ્તર હોય બરાબર, એ એના દ્વારા થતું હોય. બરાબર. આઈડિયા આવી ગયો? કેલ્શિયમ પેક્ટેટનું જે સ્તર હોય એમાં શું થાય? કોષરસ સેતુ દ્વારા શું થાય? બંને જોડાતા હોય અને શું થાય? કોષાંતરી જોડાણ થાય અને કોષીય દ્રવ્યોની આપલે થાય. કોષાંતરી જોડાણ એટલે કોષોની દ્રવ્યોની આપલે, વન ટાઈપ ઓફ એક જ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નાનો ટોપિક ભણવાનો છે જેનું નામ છે અંતઃપટલતંત્ર. અંતઃપટલતંત્ર એટલે આપણે તો ભણવાની છે બધી અંગિકાઓ તે, પણ અંતઃપટલતંત્ર કોને કહેવાય? તો કીધું, કોષમાંની અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ. કોષમાંની અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ. અંગિકાઓ એટલે કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલગીકાય, અંતઃકોષરજાળ, આ બધી શું છે? કોષમાંની અંગિકાઓ છે. દરેકની રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ હોય, છતાં પણ ઘણી બધી અંગિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને અંતઃપટલતંત્રની રચના છે. ઘણી બધી અંગિકાઓ એકબીજાને કનેક્ટેડ હોય. દાખલા તરીકે કઈ રીતે? તો કે એકબીજા વગર હાલતું ન હોય. બરાબર. તો કોષમાંની જે અંગિકાઓ છે રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય, છતાં પણ ઘણી બધી અંગિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય અને જોડાયેલી શું બનાવે? અંતઃપટલતંત્ર બનાવે. શું બનાવે? અંતઃપટલતંત્ર બનાવે. પરીક્ષામાં પૂછાઈ શકે કે અંતઃપટલતંત્રની અંગિકાઓનું નામ બતાવો. પણ શું કીધું છે? કણાભસૂત્ર, હરિતકણ અને બીજી અંગિકાઓ અંતઃપટલતંત્રનો ભાગ નથી. તો પહેલાં ના પાડી દીધી કે આ જે અંગિકાઓ છે એ અંતઃપટલતંત્રનો ભાગ છે નહીં. ના પાડી દીધી. શું કહી દીધું એણે? કે આ બધી અંગિકાઓ છે એ અંતઃપટલતંત્રનો ભાગ છે નહીં. કઈ? તો કણાભસૂત્ર, હરિતકણ અને બીજી જે અંગિકાઓ છે એ અંતઃપટલતંત્રનો ભાગ છે નહીં. તો વિદ્યાર્થીઓ, આપણે ક્યાં હતા? કણાભસૂત્ર, હરિતકણ અને બીજી અંગિકા એ અંતઃપટલતંત્રનો ભાગ નથી. શું કીધું? કણાભસૂત્ર, હરિતકણ અને બીજી અંગિકાઓ એ અંતઃપટલતંત્રનો ભાગ નથી, પરંતુ અંતઃકોષરસજાળ, ગોલગીકાય અને લાઇસોઝોમ
એ અંતઃપટલ તંત્રની રચના કરે. શું કરે છે? અંતઃપટલ તંત્રને કયું? અંતઃકોષ રજાળ, ગોલ્ગીકાય અને લાઇસોઝોમ આ ત્રણેય છે ને એકબીજાને જોડાયેલી. કેમ? તો મેં તમને વાત કરી હતી અંતઃકોષ રજાળની અંદરથી કોઈપણ જે રિબોઝોમ્સ નિર્માણ પામે એ ગોલ્ગીકાયમાં જાય, અને ગોલ્ગીકાયમાં એ રિબોઝોમ્સ પ્રોટીનનું સ્વરૂપ બનાવે, અને જે ગોલ્ગીકાય હોય એ ગોલ્ગીકાયમાંથી જે પુટિકાઓ નીકળે એ લાઇસોઝોમ બને. માટે મતલબ આ ત્રણે એકબીજાને જોડાયેલા છે. અંતઃકોષમાંથી જે રિબોઝોમ હોય, જે પ્રોટીન જે બને, એ બધું ક્યાં જાય? ગોલ્ગીકાયમાં જાય સારી રચના બનવા માટે. અને ગોલ્ગીકાયમાંથી જે કંઈ પણ હોય એ બધું શું બને? લાઇસોઝોમમાં રૂપાંતર પામે. ગોલ્ગીકાયની જે અમુક રચનાઓ છે, અમુક કુટિકાઓ છે, નલિકાઓ છે, લાઇસોઝોમ બને. એટલા માટે આ બધું શું છે તો આપણે આગળ ભણવાનું જ છે. જસ્ટ વાત કરું, એક વાત તમને શેર કરી દો. અત્યારે રાતના 12:45 પોણો એક થયો છે. 1:15 વાગે હું અત્યારે રેકોર્ડિંગ કરું છું. બીજી વસ્તુ કે અત્યારે મારી પાળતું જે બિલાડી છે એ અત્યારે આવી છે અહીંયા દૂધ પીવા માટે. એટલા માટે વચ્ચે ન પૂછું ને ક્યાં હતા આપણે, ભૂલી ગયો તો એટલા માટે. પાલતું બિલાડી આવે રોજ રાતે દૂધ પીવા માટે. આમ તો 3 ટાઈમ આવે છે, પણ આજે થોડીક પ્રેગ્નન્ટ છે, મતલબ એને બચ્ચા આવવાના છે, એટલા માટે હમણાં થોડુંક વધારે વખત આવે છે. 2 બિલાડી છે આપણી પાળેલી. હા, તો હું કોરોનામાં થોડુંક તો સેવા થશે એમ એવું લાગે છે. શરૂઆત કરીએ આપણે અંતઃકોષરસજાળની. તો અંતઃકોષરસજાળ એટલે શું? તો કોષરસમાં પથરાયેલી લાંબી નલિકામય રચના, જેને શું કહે છે? અંતઃકોષરસજાળ કહે છે. શું કીધું? કોષરસમાં પથરાયેલી લાંબી નલિકામય રચના છે તેને શું કહે છે? અંતઃકોષરસજાળ. તો કોષરસમાં પથરાયેલી લાંબી નલિકામય રચના એને શું કહે છે? અંતઃકોષરસજાળ કહે છે. બરોબર, બતાવી દો. જુઓ, આ વનસ્પતિ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, આ એનું શું છે? કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલ સાથે જો આ રચના જોડાયેલી છે, શું છે આ રચના જોડાયેલી? શું છે આ રચના? શું કહેવાય? અંતઃકોષરસજાળ. જો આ બાજુ પણ જોડાયેલી, બંને બાજુ જોડાયેલી. શરૂઆતમાં જો અહીંયા આ કઈ છે, જો આમાં લીસી છે કે નહીં, કેવી દેખાય તમને? અહીંયા જો અહીંયા તમને લીસી દેખાય, અને અહીંયા કણિકાઓ એટલે એની પર ડોટ્સ આવેલા. ડોટ્સ એટલે કે રિબોઝોમ છે, એના આધારે. જો અહીંયા રિબોઝોમ નથી આપ્યા ને, એટલા માટે એને શું કહેવાય? કણિકા વિહીન કહેવાય. અને અહીંયા શું છે? રિબોઝોમ આવેલા એટલે કણિકા યુક્ત કહેવાય. બરોબર, અહીંયા કણિકાવાળી છે. જો અહીંયા શું છે? અહીંયા કેવી છે? કણિકામય છે. અને આ કઈ છે? કણિકા વિહીન છે. બરોબર, આઈડિયા આવી ગયો. જ્યાં રિબોઝોમ્સના આધારે નક્કી થાય. રિબોઝોમ્સ જો આવેલા, ડોટ ડોટ એટલે રિબોઝોમ્સ જો આવેલા હોય તો એને કણિકામય કહેવાય. બરોબર, અને જો રિબોઝોમ ન આવેલા, આવી લીસી હોય તો એને શું કહેવાય? કણિકા વિહીન. જો આપણે આ અંતઃકોષરસજાળનો થોડો વધારે ડીપ બતાવ્યું છે, તો આ કોષ કેન્દ્ર છે. બરોબર, અહીંની આજુબાજુ આવેલું કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલના છિદ્ર છે. કોષ કેન્દ્ર પટલમાં છિદ્ર હોય, એનું વર્ણન પછી કરશું આપણે. બીજું જો આ એની યાર જોડાયેલી શું છે? આ આવી રચના જોડાયેલી. આ રચનાને શું કહેવાય છે? શું કહેવાય? અંતઃકોષરસજાળ. શું કહેવાય? અંતઃકોષરસજાળ. હવે જે અંતઃકોષરસજાળની સપાટી પર જો આવા શું છે? રિબોઝોમ, આવા કણો જો આવે, ડોટ ડોટ આવેલા કે નહીં? બરોબર, જેમાં આવેલા હોય એની સપાટી પર શું કહેવાય? કણિકામય અંતઃકોષરસજાળ. અને જો અહીંયા છે, બરોબર, અહીંયા જો કંઈ આવેલા છે, અહીંયા રિબોઝોમ આવ્યા નથી, તો આને શું કહેવાય? કણિકાવિહીન. જો અહીંયા જોવાને શું કહેવાય? કણિકાવિહીન અંતઃકોષરસજાળ. અહીંયા કોઈ રિબોઝોમ નથી આવ્યા, એટલા માટે એને શું કહેવાય છે? કણિકાવિહીન. અને અહીંયા રિબોઝોમ આવેલા છે તો એના માટે શું કહેવાય? એને કણિકામય અંતઃકોષરસજાળ. ખબર પડી ગઈ? આ મોટો સેક્શન છે. બરોબર, ચોપડીમાં આપ્યો છે, જરા જોઈ લેજો. તો અંતઃકોષરસજાળના આધારે વાત કરું તો કોષરસમાં પથરાયેલી, કોષરસમાં જ પથરાયેલી છે ને, કારણ કે કોષકેન્દ્ર પછી કોષરસમાં, કોષરસમાં પથરાયેલી લાંબી નલિકામય નલિકામય રચનાને શું કહે? અંતઃકોષરસજાળ. અંતઃકોષરસજાળ 2 પ્રકારની હોય, SER અને RER. તમે કહો સર તમે તો હમણાં કણિકામય કીધી, કણિકાવિહીન કીધી, તો કહી દો. SER એટલે, S એટલે સ્મૂથ, E એટલે એન્ડોપ્લાઝમિક, R એટલે કે રેટિક્યુલમ. તો SER મતલબ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂથ એટલે લીસી, લીસી અંતઃકોષરસજાળ એટલે કણિકાવિહીન. બરોબર, જ્યાં કણિકા ન આપેલી હોય તો લીસી જ હોય.
કણિકાવિહીન એટલે કે જેમાં અંતઃકોષ બરોબર જે અંતઃકોષ જાળની સપાટી પર રિબોઝોમ ન હોય, તો રિબોઝોમ ન હોય તો કણિકાવિહીન થઈ ગઈ, એટલા માટે લીસી અંતઃકોષ રજા બરોબર. આને શું કહેવાય? લીસી અંતઃકોષ. અને આર ઈ આર, બીજી આર ઈ આર એટલે આર એટલે રફ, આર એટલે રફ, ઈ એટલે એન્ડોપ્લાઝમિક અને આર એટલે રેટિક્યુલમ. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રફ એટલે ખડબચડી, રફ એટલે ખડબચડું, અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષ રજાળ. તો ખડબચડી અંતઃકોષ રજાળ એટલે કણિકામય હોય, જ્યાં કણિકાઓ, કણિકા એટલે જેમાં કણિકા સ્વરૂપે શું હોય? રિબોઝોમ આવેલા, રિબોઝોમ આવેલા હોય તો ખડબચડું થઈ જાય કે ન થઈ જાય? ખબર પડી ગઈ. તો આ લેસી અંતઃકોષ રજાળ એટલે કણિકા વિહીન, અને ખડબચડી અંતઃકોષ રજાળ એટલે કણિકામય. કણિકા વિહીન એટલે એમાં રિબોઝોમ આવેલા હોતા નથી સપાટી ઉપર, નહીં રિબોઝોમ આવેલા હોય. બીજું એસીઆરમાં, જો એસીઆરમાં રિબોઝોમ હોતા નથી બરાબર, બરાબર એસીઆરમાં રિબોઝોમ હોતા નથી. અને બીજું તેમાં શું થાય? પ્રાણી કોષમાં આવેલા સ્ટીરોઇડનું નિર્માણ કરે. આ એસીઆર શું કરે? એસીઆર શું કરે? એમાં એસીઆરમાં રિબોઝોમ હોતા નથી, તો પણ એ શું કરે? પ્રાણી કોષમાં આવેલા સ્ટીરોઇડનું નિર્માણ કરે. આ એસીઆર શું કરે? આપણો જે પ્રાણી કોષ હોય, આપણો જે કોષ હોય, આપણામાં સ્ટીરોઇડ્સનું નિર્માણ કોણ કરે? કોણ કરે? એસીઆર. કઈ કરે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષ રજાળ. એટલે કે કઈ અંતઃકોષ રજાળ? કણિકા વિહીન, કે જેમાં રિબોઝોમ આવેલા હોતા નથી. રિબોઝોમ ન આવેલા હોય એવી એસીઆર આપણા શરીરમાં શું કરે છે? સ્ટીરોઇડનું નિર્માણ કરે. જ્યારે આરઈઆર એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ખડબચડી અંતઃકોષ રજાળ એટલે કે કણિકામય, અને કણિકામય એટલે એમાં રિબોઝોમ આવેલા હોય, અને રિબોઝોમનું કામ શું છે? પ્રોટીનનું નિર્માણ કરવાનું. તો આ આરઈઆર શું કરે? પ્રોટીન નિર્માણ કરે. અને આ સ્ટીરોઇડ એટલે કે લિપિડનું નિર્માણ કરે. તો આ આરઈઆર શું કરે? પ્રોટીનનું નિર્માણ. અને એસીઆર શું કરે? બરાબર, શું કરે? લિપિડનું નિર્માણ. કારણ કે સ્ટીરોઇડ શું છે? એક પ્રકારના લિપિડ છે. ખબર પડી ગઈ?